કારણ કે આ મારો હોવાનો ટાઈમ છે. પૈસા મળી ક્યારે કામ થઈ ગયું? તારા ભિખારી પણ આટલા બધા પૈસા? મને ખબર છે, આ બોમ્બે માં ભિખારી બહુ કમાઈ, નહી તો મોડી મોડી ગાડી લઈને જ ફરે, BMW ને ઓડી ને લઈને જ ફરે. એવું કે ભાઈ, તને આ બધું કાઢી ખબર? કેમ નઈ, મેં ના લોડો ખબર ને, ના લોડો યારે મને પેલા લાલ ગાડી વાળા બેહાલ લઈ ગયેલા, ન તો મેં મને બહુ હોટલો ભાઈ, બહુ હોટલો જો તને ત્યારે મને અહીં લઈ આવ્યા લોકો, નાખો ડા માં બધો ભીખે જ મગાવતો આ લોકો. ને હાન થઈને મેં કેટલા કમાડો ખબર કે 2000 રૂપિયા કમાડો, તેમાં મને હાન થઈને ખાલી 100 રૂપિયા આપી મૂકતા. આટા હારું ત્યાં જમકમ કરીને મેં નાહી આવ્યો, ગામમાં એને કોઈને કીધલું જ નહીં કે માં ફરાવ ઉઘરાવલું એમ. તારા આ ભિખારીઓ બહુ જબરું કમાય, બહુ કમાય. અરે ભાઈ, તા કેનેડા ગઈને પેલા ગોરા લોકો ના ટોયલેટ સાફ કરવાના ને, એના કરતા તો આ ભીખ માંગવાનું સારું છે ને. ને ભાઈ, તને અહીંયા કોણ રોકવાનું? ભાઈ મને તો કઈ વાંધો નહીં મળે, પૈસા કમાવા આપણે આવલા, એટલે ગામમાં તો પૈસા કમાઈને જ જવાના. ત્યાં સુધી મેં ગામમાં પગ નહીં મૂકું. તારા પો કોઈ બીજો રસ્તો છે કે? બોમ્બે માં કોઈ ભીખ આપતું હે, પચા આપો, ખાવ આપો, એમાં મેલ નહી પડે. એમાં તો તમે ટ્રેનિંગ આપો, ટ્રેનિંગ ભીખ કેમ મંગાવી દે, પછી ભીખ માંગવાનું ચાલુ કરીએ. ને મેં હું કેમ, તમે બધા હમરો, આપણે છે ને બધા છે ને ભાગ્યામાં ભીખ માંગીએ સમજ પડી ને, તો બહુ કમા શું પૈસા આપણે. ને હાન થાય ને એટલે આપણે આપણી લાઈટ બંધ થાય ને પછી આપણે ટ્રેનિંગ ચાલુ કરીએ. સારું,